પરંતુ જ્યારે આપણે લીચી ખરીદીને ઘરે લઈ આવીએ છીએ અને આડેધડ એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો આ ખોટું છે, કારણ કે લીચીને પણ યોગ્ય સમયે ખાવી જરૂરી છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરચે.com માં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હાલ તો ઉનાળાની સીઝન ચાલુ છે અને જ્યાં જોઈએ તા બસ લીચી દેખાયા કરે છે। ઘણા બધા લારી ઉપર તમે લીચીને જોતા જ હશો। હવે લીચી એવું ફ્રૂટ છે કે જેને જોઈને મોઢામાં તો પાણી આવી જશે, પરંતુ જ્યારે આપણે લીચી ખરીદીને ઘરે લઈ આવીએ છીએ અને આડેધડ એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો આ ખોટું છે, કારણ કે લીચીને પણ યોગ્ય સમયે ખાવી જરૂરી છે। અને બીજી બાજુ એવા પણ લોકો છે જે લીચી ખાવાથી ડરતા હશે। તો મિત્રો, આજે આપણે લીચી વિશે બધી જ માહિતી મેળવવાના છે। સૌથી પહેલા જાણી લઈએ કે લીચી ખાવાથી શું ફાયદો થશે। તો લીચીમાં ઘણા બધા પ્રકારના પોષક તત્વો છે, જેમ કે પોટેશિયમ, વિટામિન સી, ઈ, આયર્ન, ફાઈબર, મેગ્નેઝ, ફોસ્ફરસ અને એન્ટીઓક્સિડન્ટ। હવે આટલા બધા પોષક તત્વો છે છતાં મેટાબોલિઝમને તે મજબૂત બનાવે છે। હવે આ મેટાબોલિઝમ એટલે શું? તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે જે ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરશે। હવે જ્યારે લીચીની વાત કરીએ છીએ તો લીચીની સૌથી સારી બાબત એ છે કે તેમાં પાણીનું પ્રમાણ વધારે છે અને આને ખાવાથી ઉનાળામાં તમને ડિહાઈડ્રેશનની ફરિયાદ નથી રહેતી। લીચીને જો તમે ખાઓ છો તો તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે। લીચી ખાવાથી આપણા સ્વાસ્થ્યને સારા એવા ફાયદા થશે, જેમ કે આપણી બોડી હાઈડ્રેટ થશે, ઇમ્યુનિટી બૂસ્ટ થશે, ચહેરા ઉપર ગ્લો આવશે, લકવાનું જોખમ ઓછું હશે, હાર્ટ હેલ્ધી, ઇન્ફેક્શનનું જોખમ ઓછું અને ડાયજેશનને મજબૂત બનાવે છે। પરંતુ આ સાથે આપણે આ લીચીને ક્યારે ન ખાવી જોઈએ એ પણ જાણવું પડશે। તો આ કેવો પ્રશ્ન છે, લીચીને ખાવાનો પણ સમય? જી હા, લીચી તમારે ક્યારે ખાલી પેટે અથવા તો રાત્રિ દરમિયાન ન ખાવું જોઈએ। માનો કે તમે ઉપવાસ કર્યો છે, વ્રત રાખ્યું છે, તો તમારે લીચી ખાવાનું ટાળવું જોઈએ। હવે જ્યારે પણ તમે લીચી લેવા જાઓ તો તમે લાલ રંગની લીચી જ ખરીદવી જોઈએ। ઘણી વાર આપણે કાચી લીચી અથવા તો લીલી પ્રકારની લીચી લઈને આવીએ છીએ, તો આ ખોટું છે। હવે જ્યારે પણ તમે લીચીને ખાવાના છો તો એ યાદ રાખી લો કે જમતા પહેલા તેને પાણીમાં પલાળી દો। હવે તમે એવું કહેશો કે જમતા પહેલા શા માટે અને એને પાણીમાં શા માટે પલાળવાની છે? તો સમજો, લીચીની તાસીર ગરમ છે, હવે એમાં થર્મોજેનિક ગુણધર્મ છે। હવે એનો અર્થ શું થયો કે તમારા શરીરના તાપમાનને તે સંતુલિત કરશે। તો હવે એ પણ જાણી લઈએ કે લીચી કોણે ન ખાવી જોઈએ। હવે લીચી જેમનું લો બ્લડ પ્રેશર રહેતું હોય તેમણે ન ખાવી જોઈએ, કારણ કે તેનાથી બ્લડ પ્રેશર ઘટી જશે। કોઈ વ્યક્તિને જો ફૂડ એલર્જી હોય તો તેમણે લીચી ખાવાથી અટકવું જોઈએ। ડાયાબિટીસ હોય, શ્વાસ લેવામાં તકલીફ થઈ હોય અને સૌથી મહત્વપૂર્ણ કે જેમની સર્જરી થઈ હોય તેમણે પણ આ લીચી ખાવાથી બચવું જોઈએ, કારણ કે લીચી ખાવાથી બ્લડ શુગર લેવલ ઘટી શકે અને આનાથી સમસ્યા થઈ શકે। તો ચોક્કસપણે હવે તમે પણ જ્યારે લીચી ખરીદવા માર્કેટમાં જાઓ અને બાદમાં જ્યારે ડાયટમાં એડ કરો તો આ બાબતોનું ધ્યાન ખાસ રાખજો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરચે.com।